नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રો તેમજ વાહલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજનો અભ્યાસ એ ધોરણ એક દ્વિતીય સત્રમાં આગળ અભ્યાસ શરૂ કરવા જઈ રહ્યા છીએ। વિષય હિન્દી પ્રવેશિકા, જેમાં આગળ આપણે લ અને વ ભણી ગયા છીએ। હવે શ સે સરબત આવ્યા છીએ। આમાં શું છે જુઓ, ભાગ છ અહીંયાથી શરૂ થાય છે। પઢો ઓર લિખો, સ સે સરબત, આપણે જે શરણાઈનો સ કહીએ છીએ ગુજરાતીમાં, અહીંયા હિન્દીમાં સ સે સરબત કહેવામાં આવે છે, શરબત આ ગુજરાતીનો શ છે। અહીંયા ગુજરાતીમાં સરબત લખ્યું છે, જોવા રહ્યું, અને અહીંયા હિન્દીમાં। હવે આગળ સસે બીજા શબ્દો પણ થઈ શકે છે, સસે શરીફા છે, પછી સહજ છે, એ રીતે। હવે આગળ સ ઢૂંઢકર ઉસ પર ગોળ બનાવો, એટલે સ શોધી તેના પર ગોળ બનાવવાનું રહેશે। આજે તમને હિન્દી મૂળાક્ષરો આપેલા છે તેમાં સ સરબતનો સ હોય તેના પર તમારે ગોળ કરવાનું રહેશે। ચલો, અહીંયા છે સરબતનો સ, તો હા, તેના પર શું કરવાનું, ગોળ। અહીંયા ક, તો નથી કરવાનું। અહીંયા મ, નથી કરવાનું। અહીંયા ર, નથી કરવાનું। અહીંયા શું આવ્યો ફરી, સરબતનો સ, તો સ ઉપર શું કરવાનું છે, ગોળ। અહીંયા છે ચ, તો નથી કરવાનું। અહીંયા ફરી આવ્યો સરબતનો સ, તો આપણે અહીંયા સ શોધી તેના પર ગોળ કરવાનું છે। હવે એ જ રીતે અહીંયા આગળ વધીશું નીચેની લીટીમાં લ, તો લ ઉપર ગોળ કરવાનું રહેશે નહીં। શ, તો શ ઉપર શું કરવાનું છે, ગોળ। વ, તો વ ઉપર ગોળ કરવાનું રહેશે નહીં। ખ, દ, હવે શું આવ્યું, શ, તો સ ઉપર શું કરવાનું, ગોળ। હવે આ સરબતનો છ છે, સ છે, આ સપેરાનો સ છે, તો આપણે ફક્ત સરબતના સ ઉપર જ ગોળ કરવાનું રહેશે। હવે આગળ જોઈએ તો પઢો એટલે વાંચો, રંગ ભરો એટલે રંગ પૂરો, અને બિંદુઓ કો મિલાવો એટલે ટપકાને જોડો। આમાં શું કહેવા માંગે છે, અહીંયા જે ટપકા આપ્યા છે એને તમારે પેન્સિલ વડે જોડવાના છે અને સ સરબતનો સ બનાવવાનો છે। જુઓ, આ રીતે તમે ટપકા જોડશો એટલે સરબતનો સ તૈયાર થશે, અને આ સરબતના સમાં તમારે જે તમને ગમતા હોય તે કલર પૂરવાના રહેશે। હવે આગળ પઢો ઓર લિખો, વાંચો અને લખો, આમાં શું કરવાનું છે, આપણાને સ સરબતનો સ તો આપેલો જ છે, સસે સરબત, તો તમે આ આખી લાઈનમાં છે ને સસે સરબત બોલી બોલી લખવાનું રહેશે। બધા વિદ્યાર્થી મિત્રોએ ધ્યાન આપવાનું છે, આ મીંડાવાળો સ છે તેને સરબતનો સ કહેવાય, આપણે હિન્દીમાં તેને સસે સરબત બોલવાનું છે। સ સે સરબત, 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 આવી રીતે એક લાઈન પૂરી કરી। એ જ રીતે નીચે સ સે શરીફા, બીજો શબ્દ બોલવાનું છે, સ સે શરીફા, સ સે શરીફા, સ સે શરીફા, સ સે શરીફા, અને સ સે શરીફા, આનો ત્રીજો શબ્દ પણ બનશે, સ સે સહદ, સહદ એટલે મધ, સ સે સહદ, સ સે સહદ। ઉપર હિન્દીના જે મૂળાક્ષર લખો છો તેમાં તમારે ઊભી ઉપર લીટી કરવાની ભૂલવાનું નહીં। સ સે સહદ, સ સે સહદ, સ સે સહદ, સ સે સહદ। બધા વિદ્યાર્થી મિત્રોએ ધ્યાન આપીને અહીંયા સ શોધી ગોળ કરવાનું છે, અહીંયા સ પૂરવાનું છે, અહીંયા બિંદુઓને જોડી સ બનાવવાનો છે, અને અહીંયા વાંચીને અહીંયા સ સરબતનો સ લખવાનો છે। હવે આગળ જોઈએ તો
सबको सस्से शुरू होने वाले चित्रों में से जोड़े। हवे अहीं तमारे शुं करवानुं, स ने स थी शुरू थता चित्रो साथे जोड़वाना छे। अहीं जे गोल आपेलो छे एमां आ चित्रो आपेला छे, बराबर। हवे आ चित्रोनो पहेलो मूळाक्षर स, स सरबतनो स होय तो ए चित्रने आ स साथे जोड़वानो रहेशे। हवे पहेलो शब्द छे, पहेला सेनुं चित्र से जुओ जोईए, सरीफा एटले सीताफळ। अहीं एनो पहेलो मूळाक्षर छ स छे, तो हाँ तो आपणे शुं करवानुं, आ पहेलो मूळाक्षर स छे तो एने आ वच्चेना स साथे आ चित्रने शुं करी देवानुं छे, जोड़ी देवानुं छे। हवे बीजुं चित्र छे सरबत, पहेलो मूळाक्षर स छे मींडावाळो, तो हाँ तो अहीं आ स साथे आ सने जोड़ी देवानो छे। तीजा चित्रमां लहसुन, एटले पहेलो मूळाक्षर छ छे स ना, तो आपणे ए चित्रने स साथे जोड़वानो रहेशे नहीं। सतरंज, स छे पहेलो मूळाक्षर, तो हाँ चित्रनो पहेलो मूळाक्षर मींडावाळो स हो तो तेने वच्चेना स साथे शुं करी देवानुं, ए चित्रने जोड़ी देवानुं। पछी अहींया घड़ियाल छे, पहेलो मूळाक्षर कयो आव्यो, ग, तो आपणे तेने जोड़वानो नथी। हवे आ कयुं छे जुओ जो चित्र, स ल ग म छे ने, पहेलो मूळाक्षर स छे तो तेने ए चित्रने वच्चेना स साथे जोड़ी देवानो। वकील, पहेलो मूळाक्षर व छे तो स साथे जोड़ाशे नहीं। हवे आगळ जोईए तो स के नीचे रेखा खींचो, एटले स नी नीचे लीटी दोरवानी छे। आ जे शब्दों आपेला छे तमने छ, तेमां ज्यां स सरबतनो स होय एना नीचे तमारे शुं करवानी छे, आम सामान्य लीटी करवानी रहेशे। चलो हवे शब्द वाँचो तो स री फा, पहेलो मूळाक्षर स छे तो शुं करवानुं, नीचे लीटी, आ का श, छेल्लो मूळाक्षर स छे तो शुं करवानुं, लीटी, शहर, पहेलो मूळाक्षर स छे शुं करवानું, લીટી, દેશ, બીજો મૂળાક્ષર સ છે શું કરવાનું, લીટી, શકરકંદ, પહેલો મૂળાક્ષર સ છે શું કરવાનું, લીટી, સહનાઈ, પહેલો મૂળાક્ષર સ છે શું કરવાનું, લીટી। એ રીતે અહીંયા બધા શબ્દોની અંદર જ્યાં સ સરબતનો સ હોય એના નીચે ધ્યાન આપીને લીટી કરવાની છે। હવે આગળ જોઈએ તો સસે અલગ વર્ણ પર આ આ ચોકડીનું નિશાન કરો। સથી જુદા અક્ષર પર ચોકડીનું નિશાન કરવાનું છે। અહીંયા આ બોક્સની અંદર સ શરણાઈનો સ સ સરબતનો સ આપેલો હોય તો તેના પર ચોકડી કરવાની નહીં, બીજા જે અલગ મૂળાક્ષરો હોય તેના પર ચોકડી કરવાની રહેશે। તો સસે સરબત છે તેના પર ચોકડી કરવાની રહેશે નહીં। ર ઉપર કરવાની, ર જુદો મૂળાક્ષર છે, પાછો સ આવે તો ચોકડી કરવાની રહેશે નહીં। હવે આ સ છે ને સપેરાનો સ છે તેના પર ચોકડી કરવાની રહેશે, આ સ ઉપર કરવાની રહેશે નહીં। એ જ રીતે નીચે વ તો ચોકડી કરવી પડશે, શ ષટકોણનો શ તો ચોકડી કરવાની, સ પાછો આવ્યો સરબતનો સ તો કરવાની નહીં, ગ છે તો કરો ચોકડી, શ છે તો કરવાની નથી। જ્યાં સ સ સ સર સરબત હોય ત્યાં તમારે ચોકડી કરવાની નહીં। અહીંયા શું છે, શ તો ચોકડી કરવાની નથી, અહીંયા છે ખ ચોકડી કરો, અહીંયા છે થ ચોકડી કરો, અહીંયા છે ગ ચોકડી કરો। ચલો હવે આગળ જોઈએ તો પઢો ઓર લીખો, વાંચો અને લખો। અહીંયા ચિત્રો આપેલા છે ત્યાં નીચે તેના નામ આપેલા છે, બરોબર, એ તમારે નામ જોવાના છે। અને પહેલો જે શબ્દ છે એનો ચિત્રનું જે નામ છે એ પહેલું પૂરું છે, પણ નીચે જે બે નામ આપેલા છે તેમાં આગળનો જે મૂળાક્ષર છે એ આપેલ નથી, તો આપણે તેમાં લખીને એ શબ્દને પૂરો કરવાનો છે। સૌથી પહેલાં સરીફા, સરીફા એટલે સીતાફળ, આપણે જે ગુજરાતીમાં કહીએ ને સીતાફળ તે, તો અહીંયા સરીફા એ અહીંયા આખું નામ આપેલું છે, નીચે એ રીતે રીફા આપેલું છે, તો આગળ આપણે શું લખી નાખવાનું, સસે જે સરબત આપેલું છે એ સસે સરબતવાળું છે, અહીંયા મીંડાવાળું છે લખી નાખવાનું।
ફરી નીચે એ જ રીતે છે, જે મૂળાક્ષરની ખાલી જગ્યા છે તેમાં મીંડાવાળો શ લખીન શબ્દ પૂરો કરવાનો છે. સહદ એટલે મધ, બરોબર. એટલે અહીંયા જે આગળનો મૂળાક્ષર આપ્યો છે સ, એ તમારે ઉપરથી જો નીચે લખી નાખવાનો છે ને, આ એનું નામ આખું પૂરું કરવાનું છે સહદ. અહીંયા પણ એક મૂળાક્ષરની જગ્યા આપી છે તેમાં પણ તમારે શ લખવાનો છે અને શબ્દ પૂરો કરવાનો છે સહદ. હવે આ શેનું ચિત્ર છે? સલગમ એટલે આપણે ગુજરાતીમાં બીટ કહેવામાં આવે છે. આપણે બીટ કહીએ છીએ ને શિયાળામાં ગાજર બીટ અને કોબીનો સંભારો કરો, સલાડ કરો કરો છો ને, એ રીતના આ બીટનું ચિત્ર છે અહીંયા. હવે એને હિન્દીમાં શું કહેવાય? તો સલગમ એટલે બીટ. અહીં પણ લ ગ મ આપ્યું છે, આગળની જે મૂળાક્ષરની ખાલી જગ્યા છે તેમાં તમારે શું લખવાનું છે? સસ્ય સર્વતવાળો મીંડાવાળો શો લખી નાખવાનો છે અને શબ્દ પૂરો કરવાનો છે. એ જ રીતે અહીંયા સ લખી નાખવાનો છે અને સ લ ગ મ શબ્દ પૂરો કરવાનો છે. અહીં છે શતરંજ, શતરંજ તો અહીંયા પણ જુઓ સ લખેલો છે શતરંજ. અહીંયા એક મૂળાક્ષરની જગ્યા છે ત્યાં તમારે સ લખીને આ શબ્દ પૂરો કરવાનો રહેશે. એ જ રીતે નીચે પણ સ લખી આ શબ્દ પૂરો કરવાનો રહેશે. હવે આગળ શબ્દ મેસે સ ઢૂંઢ કર ઉસ પર ગોળ બનાવો, શબ્દમાંથી સ શોધી તેના પર ગોળ બનાવવાનું છે તમારે. હવે નીચે ચાર શબ્દો આપેલા છે તેમાં જ્યાં સસે સર્વતવાળું હોય ત્યાં એના પર શું કરી દેવાનું? ગોળ. સકટ પહેલો મૂળાક્ષર સ છે તો શું કરવાનું? ગોળ. આકાશ પહેલો મૂળાક્ષર સ છે, શું કરવાનું? સોરી, છેલ્લો મૂળાક્ષર સ છે, શું કરવાનું? ગોળ. સહર પહેલો મૂળાક્ષર સ છે, શું કરવાનું? ગોળ. દશહરા વચ્ચેનું મૂળાક્ષર સ છે, શું કરવાનું? ગોળ. એ રીતે આપણે સશે શરબતનો આ જે પાનું છે એ બરોબર કમ્પ્લીટ વાંચીને અને ભરવાનું છે તમારા સાધ્ય પોથીમાં, અને આ જ પાનું આ શરબતવાળું પાનું હિન્દીની નોટમાં કમ્પ્લીટ લખવાનું રહેશે. જો સશે શરબત, અહીંયા ગુજરાતીમાં શરબત આપેલું છે, અહીંયા આ બોક્સની અંદર જ્યાં શ હોય એના ઉપર ગોળ કરવાનું છે, અહીં સમા રંગ પૂરવાના છે ને આ વાંચીને લખવાનું છે. આમાં ચિત્રો સાથે જે પહેલો મૂળાક્ષર જે ચિત્રનો શ હોય તેના સાથે આ સને જોડવાના છે. અહીંયા આ શબ્દોમાં જ્યાં સ હોય એના નીચે લીટી કરવાની છે, અને આમાં સથી જુદા પડતા મૂળાક્ષર પર ચોકડી કરવાની છે અને આમાં નીચે નામ લખવાના છે, અને જ્યાં મૂળાક્ષર ખૂટે છે ત્યાં નામ લખીને પૂરા કરવાના છે શબ્દને, અને આમાં જ્યાં સ હોય એના પર ગોળ કરવાનું છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ સસે શરબત શીખી ગયા. હવે સસે ષષ્ટકોણ, ષષ્ટકોણ એટલે છ ખૂણા, એક બે ત્રણ ચાર પાંચ અને છ, આને શું કહેવાય? ષષ્ટકોણ. છ ભાગ પડે છે, એક બે ત્રણ ચાર પાંચ અને છ, છ ભાગ પડે છે એટલે ષષ્ટકોણ. ષટકોણ, ષટકોણનો શું આપણે ગુજરાતીમાં બોલીએ છીએ એ રીતે હિન્દીમાં પણ સસે ષટકોણ કહેવામાં આવે છે. ષટકોણ એટલે છ ખૂણાવાળો ભાગ. હવે આગળ શકો, શકે સાત જોડો, આમાં શું આપ્યું છે? વચ્ચેનો મૂળાક્ષર છે તે ષટકોણનો આપેલો છે, અને આજુબાજુના જે મૂળાક્ષરો આપેલા છે એમાં જ્યાં ષટકોણનો સ હોય તેને વચ્ચેના ષટકોણના સ સાથે જોડવાનો રહેશે. જુઓ અહીંયા ષટકોણનો સ આપેલો છે, અહીંયા કયો મૂળાક્ષર છે? તો ષટકોણનો સ, તો શું કરવાનું? એને સ સાથે જોડી દેવાનું. અહીંયા શું આપ્યું છે? ધ આપ્યો છે તો જોડવાનો નહીં. અહીંયા શું આપ્યું છે? ફરી ષટકોણનો સ આવ્યો તો ષટકોણના સ ને ષટકોણના સ સાથે શું કરી દેવાનો છે? જોડી દેવાનો છે. અહીં શું આપ્યું છે? થ, તો થ ને સ સાથે જોડાય નહીં તો જોડવાનું નથી. અહીં શું આપ્યું છે? પ, તો પ ને સ સાથે જોડવાનો નથી. એ રીતે અહીંયા આ ગોળમાં જ્યાં ષટકોણના સ હોય તેને આ વચ્ચેનો જે ષટકોણનો સ છે તેને વ્યવસ્થિત રીતે જોડી દેવાનો રહેશે. હવે આગળ સસે અલગ વર્ણ પર ચોકડી કરો,
સથી જુદા જુદા અક્ષર ઉપર ચોકડી કરવાની છે. અહીંયા બોક્સની અંદર જે મૂળાક્ષર આપેલા છે તેમાં શ હોય તેના પર ચોકડી કરવાની નથી, બાકીના જે અલગ મૂળાક્ષરો છે તેના પર ચોકડી કરવાની રહેશે. પહેલો મૂળાક્ષર કયો છે? તો શ છે, તો શ ઉપર ચોકડી કરવાની છે? ના, તો એને કશું કરવાનું નહીં. બીજો મૂળાક્ષર કયો છે? પ. તો પ ઉપર શું કરી દેવાનું છે? ચોકડી. પછી ય, તો ય ઉપર શું કરવાનું છે? ચોકડી. પછી શું છે? સ, તો સ ઉપર ચોકડી કરવાની રહેશે નહીં. પછીનો મૂળાક્ષર કયો છે? થ, તો થ ઉપર શું કરવાનું છે? ચોકડી. પછી શ, તો શ ઉપર ચોકડી કરવાની રહેશે નહીં. પછી શું છે? દ, તો દ ઉપર શું કરવાનું છે? ચોકડી. પછી ક, તો ક ઉપર શું કરવું પડશે? ચોકડી. પછી શું છે? ખ, તો ખ ઉપર શું કરવું પડશે? ચોકડી. હવે શું આવ્યું ફરી? શ, તો શ ઉપર ચોકડી કરવાની નહીં. હવે આગળ જોઈએ તો શ ઢૂંઢ કર ઉસ પર ગોલ બનાવો. આપણે તેને ગુજરાતીમાં શું કહેવાય? સ શોધી તેના ઉપર ગોળ બનાવવાનું છે. આ જે બોક્સ આપેલું છે આપણાને, આ જે બોક્સ આપ્યું છે એ બોક્સની અંદર જ્યાં ષટકોણનો શ હોય તેના પર આપણે શું કરવાનું છે? ગોળ. ચલો, પહેલો મૂળાક્ષર કયો છે? પ, તો ગોળ કરાય ના કરાય. બીજો મૂળાક્ષર કયો છે? સ, તો આપણે સ શોધી ગોળ કરવાનું હતું, તો આપણે આ સ ઉપર શું કરવાનું છે? ગોળ. આ કયો મૂળાક્ષર છે? ય, તો ય ઉપર શું કરવાનું? ય ઉપર ગોળ કરવાનું નથી. આ કયો મૂળાક્ષર છે? સ, તો આપણે સ ઉપર શું કરવાનું છે? ગોળ. આ કયો મૂળાક્ષર છે? ક, તો ક ઉપર ગોળ કરવાનું નથી. આ કયો મૂળાક્ષર છે? ખ, તો ખ ઉપર પણ ગોળ કરવાનું નથી. આ કયો મૂળાક્ષર છે? ગ, તો ગ ઉપર પણ ગોળ કરવાનું નથી. આ કયો મૂળાક્ષર છે? શ, તો શ ઉપર શું કરવાનું? ગોળ. આ દ, તો ગોળ કરવાનું નથી. એ જ રીતે નીચે અણ, તો ગોળ કરવાનું નથી. પ, તો ગોળ કરવાનું નથી. હવે આવ્યો શ, તો સ સુધી ગોળ કરવાનો છે ને, તો આ ષટકોણના સ ઉપર તમારે શું કરવાનું છે? ગોળ. ફરી સ આવ્યો, તો ષટકોણના સ ઉપર શું કરવાનું છે? ગોળ. ધ, તો ગોળ કરવાનું નહીં. અને ન, તો ગોળ કરવાનું નથી. બરાબર. હવે આગળ શકે નીચે રેખા ખીંચો, એટલે શની નીચે રેખા લીટી દોરવાની છે. રેખા એટલે લીટી. હવે નીચે જે આ શબ્દો આપ્યા છે છ, તેમાં શ હોય જ્યાં ત્યાં એના નીચે શું કરવાનું છે? તમારે લીટી કરવાની રહેશે. હવે પહેલા શબ્દ વાંચો તો શ ટ પ દ. પહેલો મૂળાક્ષર શ છે, તો નીચે લીટી કરો. રુ ષ ભ, વચ્ચેનો મૂળાક્ષર શ છે, તો નીચે લીટી કરો. વી ષ, આ છેલ્લો મૂળાક્ષર શ છે, શું કરવાની? લીટી. દૂર ભાષ, શ છે, તો શું કરવાની? લીટી. વિષય, શ છે વચ્ચેનું મૂળાક્ષર, શું કરવાનું? લીટી. ધનુષ્ય, શ છે, તો શું કરવાનું? લીટી. એ રીતે અહીંયા જે શબ્દો આપેલા છે એમાં જ્યાં શ હોય ત્યાં શોધીને તેના નીચે લીટી કરવાની રહેશે. બધાએ ધ્યાન આપીને કરવાનું છે. હવે પઢો ઓર લીખો, એટલે વાંચો અને લખો. અહીંયા આપણે સસ ષટકોણ આપેલું છે, જુઓ. તો તમારે શું કરવાનું છે? અહીંયા બોલી બોલીને સસે ષટકોણ બોલી બોલીને લખવાનું છે. સસે ષટકોણ, સસે ષટકોણ. આમાં શું કરવાનું છે? હિન્દીના જે મૂળાક્ષરો લખીએ તેના પર તમારે અવશ્ય ઉપર લીટી કરવાની છે, એ ખાસ ભૂલવાનું નહીં. સસે ષટકોણ, સસે ષટકોણ, સસે ષટકોણ. એ જ રીતે નીચે સ આપેલો છે એની સામેની જે લીટી છે એમાં શું લખવાનું છે? સસે ષટકોણ, સસે
षटकोण, ससे षटकोण, ससे षटकोण अने ससे षटकोण। जुओ विद्यार्थी मित्रों, पहला ससे सर्वज भणी गया, हवे आ ससे षटकोण छे, तेमा तमारे पहला स ने स साथे जोड़वानो छे, बीजामा बॉक्स में तमारे स होय तेना पर गोल करवानो छे। अहींया नीचे ज्यां स थी जुदा पड़ता होय जे मूळाक्षर तेना पर चौकड़ी करवानी छे, अने आमा स शोधी तेना नीचे लीटी करवानी छे, अने आमा स आखी लाइन में स षटकोणनो स बोली लखवानो छे। बद्दा विद्यार्थी मित्रों ने आ ससे सरबत अने ससे षटकोण ए स्वाध्याय पोथी में तेमज हिंदी नी जे आपणी पाकी नोट बनावी छे तेमा स्वच्छ अने सारा अक्षरे लखवानो छे। आ आपणो होमवर्क छे, बराबर। ससे सरबत अने आ सरबतना बे पेज अने आ षटकोण, बराबर, ए तमारे बन्ने लखवाना छे स्वाध्याय पोथी तेमज हिंदी नी पाकी जे नोट छे तेमा लखवाना रहेशे। चलो आओ जो